સીતારામને કેમ છે કે તમે મજામાં જશો તો જો આપણે નાઈટ એ ફર્સ્ટ ક્લાસ પીએસસી તૈયાર અને જો કામે બધું બધું નહીં હશે મહેમાન કરવા આજે અહીંયા રોકાણ આપતા હતા તો એ પણ નાઈટ લઈ ગયા છે અને આપણે પણ નાઈટ લઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર અને હવે કામ ખાલી કરવા પણ એમાં ખુશિયારી જાય કરી ઠીક છે રૂપલબેન બનાવવા માંડ્યા હાડી આવી એલા હાડી કેટલી આવી હે ડબલ દોરી કપાતો ને આરકો સાડી બનાવવા મળી એમ ચાલો હાલના વાગી જશે પાંચ તો આપણે નાસ્તો કરવા આવ્યા હતા તો નાસ્તામાં કેમ કે દુકાનવાળા માસી ગયા છે બહાર તો નાસ્તો નથી કર્યો કેમ કે માસી લઈ આવી ગયા છે હાડી દેવા તો દુકાન તો એને ઘરે બધો ભાગ રાખે છે પણ બંધ છે તો પાછા નાખીને વાત તો મોટું ભાઈ નાખવાથી વળાવીને વેદુભાઈને પણ તૈયાર કરી દીધા છે જો એ કપડાં રમે છે એનો શર્ટ છે ને એને શું કરા હે તો વેદુભાઈ પણ એના કપડાને જો ચડાવવા મીડા છે તો ચાલો માસી આવે તો પછી પાછું કંઈક નાસ્તો બાસ્તો લઈ લઈ પછી આપણે કંઈક નાસ્તો કરીએ કેમ કે બપોરે વહેલા જમી લીધું હતું તો બહુ અત્યારે ભૂખ લાગી છે તો માસી આવે પછી જોઈશ લઈને નાસ્તો કરી લઈએ હવે ક્યાં ગયા છે હાડી ગયા ક્યાં માર્કેટ ગયા કોને ખબર આવે પૂછું તો એની કાંઈ ખબર નથી કે જાય આવવાનું છે તમારે એને ફોન બહુ જોવો જોઈએ કેમ કે આખો દિવસ આગે ત્યારે ફોન 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 જ તો હાલ તારે આવું તો હું જો નીચે જ આવશું હો આવવાનું છે હા ફોન આપો નીચે તો હાલો તો ચાલો ધીમે ધીમે ઉતરી જાય પાછવાની છે મોટર પણ ચાલુ ઉતરી ગયા નીચે મમ્મી લેશન થવા માંડે છે મારી પણ હાડી બની ગઈ છે હું કઈ ગયું હોય તો હકેલ નાખું સંપા માસી ગયા તો ભાગ લઈ આવી પાછો આવી ગયા છે તો રૂપલબેન પણ કામ કરે છે તો આપણે ભાગ લઈ આવી જાય આવી ગયા છે ક્યાં ગયા છે સંભા હાડી મારી રાપી બીજી સડિયા આ કેટલા વાળી છે એકસો ત્રીસ બસો ત્રીસ ફોટો ફોટો કેટલી લેવા છે ખાલી પટ્ટો છે હે પારી તો ફૂલ ફૂલમાં જ આવતી લાગે હું આવી હતી મેં પૂછ્યું હતું મનીષાબેન ને તો કે એ ફાડી દેવા ગયા છે હાલે ભાગ લેવો લઈ આવી છે દુકાન બધું લેવા મળ્યા છે હું ગોતે છે એ શું છે હે ભાગે લેવા મળ્યા એ શું છે રંપામાં વેફર છે
ફૂદીનો વેફર આવી આપી દે. આપણે ધાબા ઉપર પણ લઈ આવ્યા છે કપડાં સુકવવા, તો ધાબા ઉપર જો કંઈક આવું વાતાવરણ છે. આજે વાદળ છે, વરસાદ છે, ક્યાંક વરસી લાગે છે, વરસાદ વરસાદ આવશે એવું લાગે તો છે. બધા કપડાં સૂકવી દીધા, હું એક જ પાસે હશે. તો હાલો હવે આપણે કપડાં સૂકવી દઈએ. ઘઉં પણ સૂકવવાના છે, કેમ કે ઘઉંમાં બાજરામાં બે ધનેડી પડી ગઈ છે. તો આજે તડકા જેવો બેક નીકળશે તો કાલે સૂકવા તને બે ત્રણ દિવસ સૂકવી તો સૂકાઈ જાય. તો ઘઉં સૂકવી દઈ, કપડાં સૂકવી દઉં, અને પછી સણીઓ દઈએ, પછી પાછા હોય તો લેતા લગાડવા બેસી જાય. આપણે ઘઉં પણ સૂકવી દીધા છે ધાબા ઉપર, તડકો જેવો તેવો નીકળ્યો છે. તો જો ઘઉં અને એટલો બાજરો હતો અને આ ઘઉં સૂકવી દીધા, જો ભાવ એ બધા ગોદરાંગ બોદરાંગ સૂકવી દીધો. શેરીમાં જો બધા કામ કરે બધા. તો હાલો આપણે નીચે જઈ સણી બણિયા દઈ આવી, અને મારા વેદુભાઈ જો ઉપર આવે છે. કેમ, શું કામ? ચાલો વેદુભાઈ ને સાયકલ નીચે ઉતારી દઈએ, અત્યારમાં તો હાકી લઈ ને પછી આપડે સણીઓ દઈએ. તો ચાલ હાલે ફોન લઈ લે. સણીઓ રિપેરિંગ કરતી. હલો વેદુભાઈ પણ સાયકલ આપવા મળ્યા છે, ભાવ પોતો મારે છે. રૂપલબેન કરે છે રેણીઓ દેવા દાવ છે. મેં કીધું ના લગાડાવ કોઈ ખરી ગયેલું હોય તો એ મેં જોઈ લો પેલા. એમ રાઈટરમાં સણી અમે કંઈક ખરી ગયેલું ભરી ગયેલું હોય, ભીનું ભીનું ભેગું જોતી તો હું કઈ તો દઈ આવું ને પછી લગાડવા બેહું. કેટલી છે? તો હાલ રૂપલબેન ને હાડી લેવા આવી ગયા. કેટલી બાકી? એટલી બાકી છે તો હસ્તક કેમ હુઈ ગયો? આજે મારા હસ્તુબેન અત્યારમાં હુઈ ગયા છે, અને અનિશાબેન નાખે છે ઈસ્ક. શરદી થઈ ગઈ એ ભાઈ નહીં થઈ ગઈ. ક્યાં નીકળ્યો એ રે એ ઉંદેડે ને બસા છે. જુઓ સાયકલ નો વિડીયો બનાવે એવું કે હે? ખાલી હાલ વાઈટ હાલ ફટાફટ મારે દઉં સણીઓ દેવા. હાલ મારે 10 વાગી જાય લગાડવા બે. તો મમ્મીને કામ ભાગી લાગે આ બધી સાડી બનાવી. બહુ પછી લગાડાય ને ડાયમંડ. હાલ વાઈટ ફટાફટ મારે જાઉં સણીઓ દેવા. બોલી માથે ઠોકી તો ખરી વસ્તુ ની આ પૈડા વેગી નું સેવું ભૂઈ ને રહેતું. વેદુભાઈ સાયકલ આખવા મળે તો એને ત્યાં લઈ બે ચાર વાગશે સાયકલ. હવે